રાધનપુર નગરપાલિકા દ્વારા ચોમાસા બાદ બિસ્માર બનેલા રોડને રીસરફેસ કરવાની કામગીરી માટે 1 કરોડ ઉપરાંતની રકમ મંજૂર કરી સત્તાધીશોએ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને કામગીરી આપવામાં આવી હતી અને હાઇવેથી પટણી તરફ જ્યાં સુધીના મુખ્ય માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યાં આ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો વિરુદ્ધ કરવામાં આવતી હોવાની વેપારીઓની ઉઠેલી બુમરાળને લઈને રવિવારની મોડી રાત્રે વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અચાનક રોડ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારે નગરપાલિકાના ઇજનેર કે બીજા કોઈ જવાબદાર કર્મચારીની ગેરહાજરીમાં ચાલતી કામગીરી બાબતે ધારાસભ્ય રોષે ભરાયા હતા જ્યારે સ્થળ પર દોડી આવેલા કન્સલ્ટન્ટ પાસે ટેન્ડર કોપી એસ્ટિમેન્ટ કોપી માંગતા કન્સલ્ટન્ટ દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા જ્યારે નીચે સફાઈ કર્યા વગર ડામર કામગીરી ચાલતી જોઈને રોષે ભરાયેલા ધારાસભ્યએ તાત્કાલિક કામગીરી બંધ કરવા આદેશ આપ્યા હતા અને નિયમ મુજબ કામગીરી કરવા આદેશ કર્યો હતો રિપોર્ટર જગદીશ પંચાલ પાટણ G24 લાઈવ ન્યૂઝ આજરોજ રાધનપુર નગરપાલિકામાં અહીંયા મેન બજારનો રોડ મંજૂર થયેલો અને એનું કામ ચાલુ કરેલું કામ ચાલુ કર્યું તો ત્યાં વેપારી આલમ ભેગો થયો અને મને વાત કરી કે રોડનો કામ ચાલુ છે અને જે કામ હોય એના એસવાર પ્રમાણે કામ થતું નથી જેથી કરીને તમે આવો એટલે હું રાતે 11 વાગે ત્યાં જઈને મેં જે કામ થતું હતું એનું નિરીક્ષણ કર્યું અને નગરપાલિકાનો એન્જિનિયર કે એસઓ જે કોન્ટ્રાક્ટરનો એન્જિનિયર કે એસઓ કોઈ જોવા નતા મળ્યા એ એમના જે મજૂરોથી આ કામ કરતા હતા એટલે મેં વાત કરી કે ભાઈ આ કામ બંધ કરવું જોઈએ એસ્ટિમેન્ટ પ્લાન પ્રમાણે તમારે કામ કરવું જોઈએ કારણ કે મેં જોયું તો આગળ રેતી પડી હતી અને એ રેતીમાં એમનો ડામર આછું આછું છાંટીને માથે કામ ચાલુ કર્યું હતું એટલે મેં કામ બંધ કરવાની સૂચના આપી કે વિકાસ તો મોદી સાહેબનો મંત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ અને વિકાસના કામોમાં હું આવી કોઈ અડચણ આપતો નથી પણ એમને એ સમજી લેવું જોઈએ કે આ રાધનપુર બજારનો રોડ છે એટલે એમાં ક્વોલિટી ક્વોન્ટિટી જળવાઈ રહે અને સારામાં સારું કામ થાય અમે એમ નથી કહેતા કે વધારે કામ કરે પણ એમના એસ્ટિમેન્ટ પ્લાનિંગ તરીકે કામ થાય એવી મેં રાતે સૂચના આપી હતી અને કામ થતી વખતે એના એન્જિનિયર એસઓ એ પણ હાજર રહે અને કાયદેસર પ્રમાણે નિયમ અનુસાર અને હું જ્યારે ગયો ત્યારે મેં એસ્ટિમેન્ટ પ્લાનિંગ માગ્યા ડ્રોઈંગ માગ્યું તો એમણે કીધું કે ભાઈ અમારી પાસે નથી એટલે મેં કીધું ભાઈ કામ બંધ કરો અને નકશા પ્લાનિંગ સાથે તમારે આ કામ કરવાનું છે અને સારું કામ કરવાનું છે એમાં મને કોઈ વાંધો હોઈ શકે નહીં.